મોર્નિંગ એન્ડ વેલકમ ટુ મેગ્નેટ લાઈફ વ્લોગ્સ. જય માધવ હરે કૃષ્ણ. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. મિસ્ટી મિસ્ટી સ્કૂલે ગયા છે અને નિલય પણ ઓફિસ જાય છે. ઓકે, તો ચલો સૌથી પહેલા આજે કરી લઈએ કાનાજીના દર્શન, પછી વ્લોગ આગળ વધારીએ. વાતાવરણ કંઈક આવું છે, બસ વરસાદ થોડી વાર આવે છે અને વળી પાછું થોડો તડકો આવી જાય છે, પાછો એકદમ વરસાદ આવી જાય છે. એટલે કંઈ નક્કી છે જ નહીં, બરાબર. એટલે વારે વારે રંગ બદલ્યા કરે છે મોસમ અને થોડી થોડા બધાને હેરાન કર્યા કરે છે. હવે એટલો કંટાળો આવે છે આવા વાતાવરણમાં, કંઈ કામ સૂઝતું નથી ને, નથી કપડાં સુકાતા, નથી કંઈ બીજું કામ સૂઝતું, બસ આવું બધું વાતાવરણ રહ્યા કરે છે, ઝરમર ઝરમર પડ્યા કરે છે, સરખો વરસાદ આવતો પણ નથી. જો બધા રોડ ને બધું ભીના છે, બધા હેરાન છે અત્યારે, કારણ કે સરખો વરસાદ આવે તો બધાને એમ પણ થાય કે ચલો ભાઈ વરસાદ આવે છે તો ઘરે બેસી જઈએ, હલો ઝરમા ઝરમા આવતો એમ થાય બધું કામ પતાવી દઈએ, બહાર નીકળે તો વરસાદ આવી જાય છે. એટલે બધા હેરાન છે શું કરવાનું. તો ચલો જોઈએ હવે આગળ વાતાવરણ શું કહે છે. જો મિષ્ટી મિષ્ટી સ્કૂલેથી આવી ગયા છે અને અત્યારે એમની ફેવરેટ સબ્જી ખાય છે, સબ્જી અને સ્કૂલમાં ગમતી બાબા આવવાના છે. હે આપણે કા ગાવ બંધ ગમતી બાબા જોતા ને બે. હા સ્કૂલમાં ગમતી બાબા થેલીમાં ગમતી બાબા ધામ કરી થેલીમાં નો હોય બેટા, પ્લાસ્ટિક ઢાંકી તો વરસાદ આવતો હતો ને એટલે ભીંજાઈ ના જાય, એટલે ભીંજાય. ચલો ખાઓ, ચલો સબ્જી ઉટી ખાઓ મિશી સ્પૂન થી. ચલો ચલો બાઈટ લો, સહી બાત. અરે વાહ મિષ્ટી, સારી સબ્જી પૂરી કરી છે મિશ્રી. ચલો જો દીદી જો, અરે વાહ જો પનીરનું બાઈટ કેવું સરસ ખાય છે. ચલો મિશ્રી ચલો ફટાફટ, વેરી ગુડ. રોટી પણ ખાવાની, લડ્ડુ એકલું સબ્જી નહીં. મિષ્ટી મિશ્રી સ્કૂલમાં લડ્ડુ કોમ્પિટિશન છે, ગયા વર્ષે પણ લડ્ડુ કોમ્પિટિશન હતું, ગયા વખતે મેં પાર્ટિસિપેટ કર્યું હતું અને ત્યારે પણ તમે જોયું હશે, જે લોકોને ન ખ્યાલ હોય એ લોકો માટે હું ફોટામાં અહીંયા મૂકી દઉં છું. ગઈ વખત બધું ડેકોરેશન ને બધું કર્યું હતું, 5 ટાઈપના લડ્ડુ બનાવ્યા હતા, કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં પ્રાઇઝ પણ મળી છે મને. તો ત્યારે તો પ્રાઇઝ નથી આપી, પણ જ્યારે એન્યુઅલ ફંક્શન હતું ત્યારે અમે લોકોને સર્ટિફિકેટ ને એવું આપ્યું હતું. ઓકે, તો એવું બધું હતું, એના ફોટા તમે લોકો જોઈ લો. ઓકે ચલો, તો મળીએ થોડી વાર પછી. હવે મિષ્ટી મિષ્ટીને સુડાવવાનો ટાઈમ થઈ ગયો છે, બંને બહુ તોફાન કરે છે તો બંનેને સુડાવી દઉં અને પછી મળીએ સાંજ. તો ફ્રેન્ડ્સ, યહાં પે લડ્ડુ કોમ્પિટિશન કી પૂરી તૈયારી હો ગઈ હૈ. મેં 5 ટાઈપ કે લડ્ડુ બનાએ હૈ ઓર 5 કી રેસીપી ભી લિખ દી હૈ. યહાં પે હૈ હમારે 5 ફ્લેવર કે લડ્ડુ. મેં બેસન કે લડ્ડુ બનાએ હૈ, કોકોનટ કે, પીનટ્સ કે, ચૂરમા લડ્ડુ બનાએ હૈ ઓર સૂજી કે લડ્ડુ બનાએ હૈ. તો જો અત્યારે વાગ્યા છે 7:30 અને બસ રસોઈની તૈયારી થાય છે અને અહીંયા કંઈક મમ્મી બનાવે છે. તો અહીંયા મમ્મી ફરીથી એમનો ખજાનો ખોલીને બેઠા છે. તો જય માદેવ મમ્મી. જય માદેવ. શું બનાવો છો? હેપી ગણેશ ચતુર્થી. હેપી ગણેશ ચતુર્થી બનાવો છો? લઈ ગણપતિજી માટે ખેસ બનાવે છે અને અહીંયા અમારા છોટુ શા ગણપતિ દેવા જો બતાવું તમને. કમળ ઉપર બેઠા છે તો ગણપતિ બાપાને
માટે ખીચડી એમ મમ્મી તૈયાર કરે છે. તો મેં બાકી શું તૈયારી કરવાની એમાં? તૈયારીમાં તો જેટલું કરીએ એટલું ઓછું. પ્રસાદ કરવાનો હોય, પછી એમના કપડા, ઓર્નામેન્ટ્સ, પછી પૂજાની બધો સામાન બધું જ કરવાનું હોય. પણ આપણે આ વખતે ગણપતિ લાવેલા નથી ને, લાવેલા હોય તો વધારે હોય, પેલા નથી એટલે આપણે ચાલે. એટલે ગઈ વખતે અમે લોકો ગણપતિ ઘરે બનાવ્યા હતા, નહીં આપણે ઘરે બનાવ્યા હતા ગણપતિ, અને મતલબ ગણપતિ લાવ્યા હતા એટલે આ ઘરે આવ્યા પછી એક લાવ્યા નથી એટલે ગણપતિ લાવ્યા હતા અમે લોકો ગઈ વખતે, અને જાતે જ બનાવ્યા હતા. ગઈ વખતનું સેલિબ્રેશન બહુ સરસ હતું, પણ આ વખતે કંઈ હજી કર્યું નથી. અને કારણ કે માનતા હતી એટલે ખાસ કર્યા હતા. અને દર વર્ષે પછી એવું થાય કે લાવવા જ પડે એવું થઈ જાય, એટલે અમે બને ત્યાં સુધી એક ને એક વર્ષે લાવી એવું રાખીએ છીએ. બરાબર. તો કંઈક આવી બધી તૈયારીઓ ચાલે છે. જો ગણપતિજીને માટે ખેસની તૈયારી મમ્મી કરે છે, અને અમારા છોટુસા ગણપતિ છે એમને મુગટ બહુ સેટ થાય એવું છે નહીં, એટલે એકચ્યુઅલી આ મૂર્તિ પણ અમે આપણે ગયા વર્ષે જ લાવ્યા હતા કે મમ્મી, કે પછી લાવ્યા હતા ગણેશ ચતુર્થી પછી લાવ્યા હતા આ મૂર્તિ ગણપતિજીની, હનુમાનજીની, ગણપતિજીની બધી મૂર્તિઓ અમે ધીમે ધીમે જે અમને લોકોને ગમે એ રીતે લાવીએ છીએ. અને એક જ સરખી બધી એક જ ધાતુની મૂર્તિ અમારા મંદિરમાં અમારે રાખી છે, એટલે વારાફરતી અમને લોકોને જેમ ગમે એ રીતે મૂર્તિઓ બધી લાવીએ છીએ. હા, એ સાઇઝની ને મેટલની લાવીએ છીએ. ઓકે, તો કંઈક આવું છે. અને બસ, તો ચલો કાલ તમને બધી પૂજાને બધું બતાવીશું, અને આજનો બ્લોગ તો અહીંયા જ પૂરો કરીએ. હા, ગઈ વખતના સેલિબ્રેશનનું થોડી ઘણી એકાદ બે ક્લિપ્સ તમારા મૂકી દઈશ, એટલે તમને લોકોને જે લોકો નવા આવ્યા છે, જે નવા સબસ્ક્રાઈબર છે એ લોકોને એ લોકો જોઈ શકે. ઓકે, તો ચોક્કસથી એ બ્લોગ્સ બધા જોજો, અને બહુ મજા આવશે. ગઈ વખતે બધા સેલિબ્રેશન બહુ સરસ કર્યા હતા, આ વર્ષે થોડું ડલ જાય છે કારણ કે ખબર નહીં એટમોસ્ફિયર એવું છે કે શું ખબર નથી, પણ આ વખતે વરસાદ કેટલો ખૂબ વરસાદ, બરોડામાં તો સખત વરસાદ છે, અને કંઈક વિચિત્ર ટાઈપનો વરસાદ છે બરોડામાં તો, કે ઝરમર 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 આવ્યા જ કરે. બે દિવસ થઈ ગયા ને, બે દિવસથી વિડીયો બનાવવાનો મૂડ નથી થતો, અને આમ કંઈ આમ મજા જ ના આવે કારણ કે સુરત ના નીકળે ને એટલે કંઈ મૂડ જ ના આવે. એટલે બસ આ બધું ચાલે છે. બે દિવસથી થોડું ઘણું વરસાદ આવ્યા કરે ને, વાદળ ખૂબ રહે પણ એમ થાય હમણાં આવશે, પણ એક ઝાપટું આવે ને પછી બંધ, ઝરમર ઝરમર પાછું આવે ને ઝરમર ઝરમર, એટલે ક્યાં તો વ્યવસ્થિત આવી જાય ને ક્યાં તો પછી બંધ થઈ જાય, સુરત નીકળે તો મજા આવે. એટલે આવું બધું છે, એક બે જગ્યાએ જવું છે, બહાર કામ છે પણ એમ થતા નથી અમારે. ઓકે, ચલો તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ, અને જો તમને અમારા વિડીયો ગમી રહ્યા હોય તો લાઈક કરો, શેર કરો, અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. ઓકે, ચલો તો કાલે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે, એક નવા દિવસની શરૂઆત સાથે. ત્યાં સુધી રજા આપો. જય મહાદેવ, હરે કૃષ્ણ, ટેક કેર, હેપી ગણેશ ચતુર્થી. બાય.